વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરમાં આ કાવ્ય એક તેરી હે જમી જે પ્રાર્થના ગીત છે એની સમજૂતી આપણે જોઈ ગયા. તો આજના લેક્ચરમાં આપણે અભ્યાસના પ્રશ્નો 1 થી 5 એની ચર્ચા કરીશું. જુઓ, પ્રશ્ન 1. યહ પ્રાર્થના છાત્રો કો ટેપ રિકાર્ડર યા મોબાઈલ કે જરિયે સુનાઈએ ઓર इसका समूह गान करवाइए. हवे मित्रों आज प्रश्न एक छे ए आपणे गया वीडियो लेक्चर में एनो राग शीखी गया छे. तो आपणे आजे अभ्यासनो प्रश्न 2 त्यांथी शुरुआत करिए. तो चालो प्रश्न आपणे जोईए. प्रश्न 2. प्रश्न 2 निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. આપણે પ્રશ્ન 2 ની અંદર 1 થી 4 સવાલના જવાબ જોવાના છે, જેમાં છે પહેલો સવાલ, આપકે મત સે સૃષ્ટિ મેં સર્વોપરી કૌન હે ક્યો? એટલે કે આપણને સવાલ કર્યો છે કે આપણા મત મુજબ આ સૃષ્ટિમાં, આ પૃથ્વીમાં સૌથી શક્તિમાન કોણ છે અને કેમ? જવાબ, મેરે મત સે સૃષ્ટિ મેં ઈશ્વર હી સર્વોપરી હે ક્યોંકિ વહ સર્વશક્તિમાન હે, વહ જીસે બચાના ચાહે ઉસે કોઈ માર નહીં સકતા ઓર વહ જીસે મારના ચાહે ઉસે કોઈ બચા નહીં સકતા. પ્રશ્ન 2 એનો બીજો સવાલ, આપ ભગવાન સે ક્યા પ્રાર્થના કરતે હે? તમે ભગવાનને શું પ્રાર્થના કરો છો? જવાબ, હમ ભગવાન સે યહ પ્રાર્થના કરતે હે કે વે લોગો પર અપની કૃપા દ્રષ્ટિ બનાએ રખે. લોગ કિસ હાલત મેં હે ઇસકી વે હંમેશા ખબર લેતે રહે. એટલે કે આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ? ભગવાનને આપણે એવી જ પ્રાર્થના કરીએ કે ભગવાન એની કૃપા દ્રષ્ટિ, એની કરુણા આપણા ઉપર કાયમ રાખે. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ તો પણ ઈશ્વર આપણી ખબર લે, આપણી નોંધ લે, એવી પ્રાર્થના કરીએ છીએ. ત્રીજો સવાલ, આપ ઈશ્વર સે પ્રાર્થના કિસ સમય કરતે હે ક્યો? તમે ભગવાનને પ્રાર્થના કયા સમયે કરો છો અને કેમ? જવાબ, મેં સુબહ ઉઠતા હું તબ ઓર રાત કો સોને કે સમય ઈશ્વર કી પ્રાર્થના કરતા હું. યહ સમય હી મુજે પ્રાર્થના કે લીએ અનુકૂળ લગતા હે. જવાબમાં કીધું છે કે હું જ્યારે સવારે ઉઠું અને રાત્રે જ્યારે હું સુવા જઉં ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું, યાદ કરું છું. કેમ? તો કે મને આજે સમય છે એ જ પ્રાર્થના કરવા માટે મને અનુકૂળ લાગે છે, માટે હું ત્યારે પ્રાર્થના કરું છું. ચોથો સવાલ, ભિન્ન ભિન્ન ધર્મ કે લોગ પ્રાર્થના કરને કે લીએ કહાં કહાં જાતે હે? ભિન્ન ભિન્ન એટલે કે વિવિધ, અલગ 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 ધર્મના જે લોકો છે એ પ્રાર્થના કરવા માટે ક્યાં ક્યાં જાય છે? જવાબ, ભિન્ન ભિન્ન ધર્મ કે લોગ અપને અપને પૂજા સ્થાનો મેં પ્રાર્થના કરને કે લીએ જાતે હે. એટલે કે વિવિધ પ્રકારના જે ધર્મો છે એ ધર્મના લોકો પોતાનું જે પૂજા સ્થાન હોય ત્યાં તેઓ પ્રાર્થના કરવા માટે જાય છે. જેમ કે હિન્દુ મંદિર મેં, મુસલમાન મસ્જિદ મેં, ઈસાઈ ચર્ચ મેં, સિખ ગુરુદ્વારા મેં ઓર પારસી અગિયારી મેં પ્રાર્થના કરને કે લીએ જાતે હે. હિન્દુ વિદ્યાર્થી મિત્રો, જો હિન્દુ ધર્મના લોકો હોય તો એ પૂજા કરવા માટે ક્યાં જાય છે, પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે? તો કે મંદિરમાં. જો મુસ્લિમ ધર્મના લોકો હોય તો તે પોતાના ખુદાને યાદ કરવા માટે ક્યાં જાય છે? મસ્જિદમાં. ઈસાઈ એટલે કે ખ્રિસ્તી, આ લોકો છે એ પોતાના ઈસુ ખ્રિસ્તને યાદ કરવા માટે ક્યાં જાય છે? ચર્ચ, એ જેના માટે મંદિર છે. શીખ, શીખ જે લોકો હોય એ પોતાના ગુરુને યાદ કરવા માટે ગુરુદ્વારામાં જાય છે. અને જે લોકો પારસી ધર્મ પાળે છે એ લોકો પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે? અગિયારીમાં. આ પણ તમારે નોંધવાની છે આ બાબત, કે હિન્દુ લોકો મંદિરમાં, મુસલમાન લોકો મસ્જિદમાં, ખ્રિસ્તી અથવા તો ઈસાઈ જે છે એ લોકો ચર્ચમાં, શીખ લોકો છે એ ગુરુદ્વારામાં, અને પારસી લોકો જે છે એ પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે? તો કે અગિયારીમાં. આ રીતે આપણે વિવિધ પ્રકારના જે ધર્મના લોકો છે એ ક્યાં ક્યાં પોતે પૂજા કરવા માટે જાય છે એ આપણે
જોયું. બીજું એ કે અભ્યાસનો પ્રશ્ન 2 એની 1-4 પ્રશ્નોની આપણે ચર્ચા પણ કરી. હવે જોઈએ આપણે અભ્યાસનો પ્રશ્ન 3. જુઓ પ્રશ્ન 3, નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ ક્રમ કે અનુસાર લખીએ. મિત્રો જુઓ, તમને ઉપરની જે 2 લાઇન છે એમાં કેટલાક શબ્દો આપ્યા છે? હૃદય, મનુષ્ય, સુખ, શાંતિ, મિત્ર, ડૉક્ટર, દૃષ્ટિ, યોદ્ધા, શૃંખલા, નાવિક, ઓર, ધન, ક્ષમતા, ઉજ્જવલ, મંદિર, દૂધ, સ્વર, ધરા. આ જે શબ્દો છે એને આપણે શબ્દકોશ પ્રમાણે એટલે કે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. તો કક્કાવારી પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલાં શું આવે? સ્વર, અને ત્યાર પછી વ્યંજન. હવે જુઓ, જે શબ્દ છે એનો જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય એવા જે શબ્દો છે એને આપણે પ્રથમ સ્થાન આપીશું અને ત્યાર પછી ક્રમમાં ગોઠવતા જઈશું. જુઓ, અહીં પહેલાં આપ્યું છે ઉજ્જવલ. ઉજ્જવલ એટલે કે ઉજળું. પછી છે ઔર. ઔર એટલે કે અને. ક્ષમતા. ક્ષમતા એટલે કે લાયકાત, કેપેસિટી. ડૉક્ટર. ડૉક્ટર એટલે ડૉક્ટર. દૂધ એટલે કે દૂધ, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, જે આપણને પ્રાણી પાસેથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે દૃષ્ટિ. દૃષ્ટિ એટલે કે નજર. પછી ધન. ધન એટલે કે પૈસા. ધરા. ધરા એટલે કે પૃથ્વી, જમીન. નાવિક. નાવિક એટલે કે જે નાવ ચલાવે છે એ, હોડી હંકારે છે એ, એને શું કહેવાય? નાવિક. મંદિર. મંદિર એટલે કે હિન્દુ ધર્મનું પૂજા સ્થાન. મનુષ્ય. મનુષ્ય એટલે કે માણસ, વ્યક્તિ, ઇન્સાન. ત્યાર પછી છે મિત્ર. મિત્ર એટલે કે દોસ્ત, બંધુ. યોદ્ધા. યોદ્ધા એટલે કે સિપાઈ, લડવૈયો. ત્યાર પછી છે શાંતિ. શાંતિ એટલે કે શાંતિ. શૃંખલા. શૃંખલા એટલે કે શ્રેણી. ત્યાર પછી છે સુખ. સુખ એટલે સુખ. સ્વર. સ્વર એટલે કે રાગ, અવાજ. હૃદય. હૃદય એટલે કે આપણું હૃદય. હૈયું વગેરે જેવો અર્થ આપણે કરી શકીએ છીએ. અને આ જે શબ્દો છે એને આપણે કક્કાવારી એટલે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવ્યા. આ સાથે જ આપણો પ્રશ્ન 3 સંપૂર્ણ થયો. હવે જોઈએ આપણે અભ્યાસનો પ્રશ્ન 4. જુઓ પ્રશ્ન 4, ઇસ ચિત્ર કી મદદ સે એક કવિતા કી રચના કીજીએ. અહીં તમને ચિત્ર આપ્યું છે. શેનું ચિત્ર આપ્યું છે? તો કે સૂર્યદેવનું. હવે સૂર્યદેવને જોઈ આપણે એના પરથી એક કવિતા બનાવવાની છે. જુઓ, અહીં તમને એક કવિતા બનાવેલી આપી છે. હે સૂર્ય દેવતા, હે જીવનદાતા, તુમ હો હમારે પિતા ઓર માતા. એટલે કહ્યું છે કે હે સૂરજદેવ, હે અમારા જીવનદાતા, તમે જ અમારા પિતા અને માતા છો. તુમસે હોતી હૈ સુબહ ઓર શામ, તુમ દેખતે હો હમારે સબ કામ, ધરતી કા કણ કણ તુમ્હારે ગુણ ગાતા. એટલે કે આપણે સૂર્યદેવને કવિતામાં એવું કહીએ છીએ કે હે સૂર્યદેવ, તમારા થકી જ સવાર પડે છે અને સાંજ થાય છે, તમે જ અમારા બધા કામ જુઓ છો. સબ એટલે કે બધા. ધરતી કા કણ કણ, પૃથ્વી ઉપર જે કણ કણ છે એ બધા જ તમારા ગુણ ગાય છે. કેમ કે સૂર્ય જ્યારે ઉગે આકાશમાં, એટલે આકાશમાં સૂર્યના કિરણો આવવાથી આખા સંસારમાં છે ચેતના છવાઈ જાય છે. દરેક જીવ સજીવ બધા પોતપોતાના કામે લાગી જાય છે અને આ ધરતીમાં બધા જ સૂર્યદેવના ગુણ ગાય છે. તુમસે બડા હૈ કોઈ ન દાની, તુમસે મિલતે પ્રકાશ ઓર પાણી. શું કહ્યું છે? કે હે સૂર્યદેવ, તમારાથી મોટું કોઈ દાની નથી. દાની એટલે કે દાન કરનાર વ્યક્તિ. સૂર્યદેવ છે એના થકી જ આપણને પ્રકાશ મળે છે, એટલે કે અજવાળું મળે છે, અને એના થકી જ આપણને પાણી પણ મળે છે. સૂર્યદેવ પોતાનો પ્રકાશ આખી પૃથ્વીને અને આખા આકાશને દાન કરે છે. એટલે કહ્યું છે કે તમારાથી મોટું કોઈ દાની નથી, તમારા થકી જ અમને
પ્રકાશ અને પાણી મળે છે. સૂર્યના કિરણો હોય તો જ આપણે એના પ્રકાશથી જીવી શકીએ છીએ. જે કંઈ વૃક્ષો છે, ફૂલ, આ ખેતરમાં જે પાક છે એ સૂર્યના કિરણો વડે જ એ ઉગે છે અને એમાં વૃદ્ધિ થાય છે અને એ આપણને ઉપયોગી પણ બને છે. તુમસે સારા જહાન સુખ પાતા, એટલે કે તમારા થકી તો આ આખું જગત છે એ સુખ પામે છે. તમે બધાને સુખ આપો છો. જહાન એટલે કે દુનિયા, પૃથ્વી. હે સૂર્ય દેવતા, હે જીવનદાતા. હે સૂર્ય દેવતા, હે જીવનદાતા. જુઓ, અહીં સૂર્યદેવનું સરસ મજાનું ચિત્ર આપ્યું છે અને એના પરથી આપણે સરસ મજાની એક કવિતાનું નિર્માણ પણ કર્યું. તો હવે આ પ્રશ્ન 4 આપણે જોયું. હવે અભ્યાસનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 5 આપણે જોઈ લઈએ. જુઓ પ્રશ્ન 5, વચન બદલ કર વાક્ય ફિરસે લિખીએ. વચન, વચન એટલે કે એક વચન, બહુવચન. જુઓ, વાક્ય એક વચનમાં લખાયું હોય તો એ વાક્ય બહુવચનમાં લખવાનું, બહુવચન હોય તો એક વચનમાં. અહીં આપણને 3 વાક્યો આપ્યા છે. પહેલું છે, મેને કવિતા લિખી. મેને એટલે કે એમાં એક જ વ્યક્તિની વાત છે. તો જુઓ જવાબમાં એનું શું આપ્યું છે, હમને કવિતાએ લિખી. હમને એટલે કે એક કરતાં વધુ, અને કવિતાએ એટલે કે એક કરતાં વધારે કવિતા. બીજું, યહ મેરી કિતાબ હે. જુઓ આ પણ કેવું છે, એક વચન છે. તો આપણે બહુવચન કરીશું તો અહીંયા યહની જગ્યાએ શું થઈ જશે, યે. મેરીની જગ્યાએ હમારી, અને કિતાબની જગ્યાએ કિતાબે. યે હમારી કિતાબે હે. ત્રીજું, ઇસે લડ્ડુ દે દો. ત્રીજું વાક્ય પણ કેવું છે, એક વચન છે. તો આપણે એનું બહુવચન કરીશું. ઇસે એની જગ્યાએ ઇન્હે, લડ્ડુનું લડ્ડુ જ. દે દો, ઇન્હે લડ્ડુ દે દો, એ બહુવચન થયું. તો મિત્રો, આ રીતે આપણે કાવ્ય 1 તેરી હે જમી એના અભ્યાસના 1-5 પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરી. અને આજે તમારે હોમવર્કમાં એટલે કે લેશનમાં આજે અભ્યાસ છે એ અભ્યાસના પ્રશ્ન 2, 3, 4 અને 5 તમારે હિન્દીની પાકી નોટમાં સુંદર અક્ષરે બોલપેનથી લખવાનું છે. અને એ જ તમારું આજનું હોમવર્ક છે. અને પાકી નોટમાં પણ કઈ રીતે લખવું, કેવી રીતે શરૂઆત કરવી એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી નોટબુક. સૌ પ્રથમ તો તમારે તમારી નોટબુક ઉપર ખાખી કવર ચડાવવાનું છે અને ત્યારબાદ તમારે એની અંદર નામ, પ્રાર્થના ગીત, દેશભક્તિ ગીત, સરસ મજાના સુવિચારો એ અંદર લખવાનું છે. જુઓ, પહેલા પેજ ઉપર તમારે બોક્સ બનાવીને પેન્સિલથી સુંદર અક્ષરે આ રીતે તમારે આપણી શાળાનું નામ, તમારું નામ, ધોરણ અને જે વિષયની નોટબુક હોય એ વિષયનું નામ લખવાનું છે. આ રીતે તમારે સુંદર અક્ષરે પ્રથમ પેજ ઉપર લખવાનું છે. નામ અને શાળાનું નામ લખાયા બાદ ત્યાર પછીના પેજ ઉપર તમારે બોક્સ બનાવી સુંદર મજાની કોઈ પણ એક પ્રાર્થના લખવાની છે. જુઓ, તમને અહીં વિડીયો સ્ક્રીન ઉપર એનો નમૂનો જોવા મળશે. ત્યારબાદ એના પછીના પેજ ઉપર તમારે કોઈ પણ એક દેશભક્તિ ગીત લખવાનું છે જે તમને ગમતું હોય છે. મિત્રો, તમે જુઓ દરેક પેજ ઉપર આપણે પેન્સિલથી બોક્સ બનાવેલા છે અને સુંદર અક્ષરે નોટબુકમાં લખવાની શરૂઆત થયેલી છે. નામ, પ્રાર્થના, દેશભક્તિ ગીત લખાયા બાદ ત્યાર પછીના પેજ ઉપર તમારે સુંદર અક્ષરે સુવાક્યો એટલે કે સુવિચાર લખવાના છે. આટલું થયા પછી એના પછીના પેજ ઉપર તમારે પાઠ 1 એના શબ્દાર્થ કે પછી વિડીયોમાં તમને જે હોમવર્ક આપવામાં આવે, સ્વાધ્યાય કે અભ્યાસ, એ તમારે દરેક પેજ ઉપર બોક્સ પાડી અને સુંદર રીતે લખવાના છે અને અક્ષર પણ આપણે સુંદર કરવાના છે. તો મિત્રો, આ રીતે તમારે પાકી નોટ બનાવવાની છે અને કહ્યા મુજબ તમારે એમાં એ પ્રમાણે
સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તર લખવાના છે. અહીં તમારે કાવ્ય 1 તેરી હે જમીન એના અભ્યાસના પ્રશ્નમાં પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને 5 એ સુંદર અક્ષરે બોલપેનથી પાકી નોટમાં લખવા.